कच्छ मांडवी તાલુકાના આંબાની ખેતીમાં હબ ગણાતા મોટી મઉ ગામના બે યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવીને પોતાના વડીલોપાર્જિત દ્વારા કરાતી પ્રાકૃતિક ખેતી કરીને પ્રેરણરૂપ દાખલો બેસાડ્યો છે। नमस्कार दर्शक मित्रों, माँ आशापुरा न्यूज माँ न्यूज में आपनों हार्दिक स्वागत है। हूँ छू आपनी साथे परेश जोशी। मित्रों, हाल में जयरे आंबानी मौसम चाली रही है अने खास हूँ बात करूँ मांडवी तालुकाना मऊ गामनी। मऊ गाम एटले केसर केरीनू हब गणाय छे अने आ पंथकनी अंदर हूँ बात करूँ तो एक एवो परिवार रहे छे के जे परिवार बधा चारे भाईओ साथे मळी अने आंबानी खेती साथे अन्य सजीव खेती करी अने देश विदेश में आज मोटू नाम कमाव्यू छे ए परिवार आज आपणी साथे छे। तो हूँ बात करीश भगवंत सिंह मेघराजजी जाडेजा उर्फे भगुभा ए आज आपणी साथे छे, जेओ राजेश्वरी फार्म एंड नर्सरी चलावे छे। एमनी साथे आज मुलाकात करशुं अने मित्रों नवाईनी वात ए छे के एमना बे दीकरा ए पण एक दीकरो आपणी साथे छे। बे दीकराओनी हूँ बात करूँ तो आज आपणे जोईए छीए के खेडूतनो दीकरो अभ्यास करी अने देश विदेश तरफ नौकरी माटे छे ते डोट मुकतो होय छे। त्यारे हूँ भगुभानी वात करूँ तो एमना बे दीकरा एक MBBS नो अभ्यास करी, बीजो दीकरो BSC मां एग्रीकल्चर मां आगळ वधी आगळ तो वध्या, साथे पोतानी जे खेतीनो जे वारसो छे आजे मित्रों टकावी राख्यो छे। आजे तेओ सफळ खेडूतना दीकरा तरीके खेती पण करी रह्या छे, एक आ गौरवनी बात कहेवाय किसानों माटे। आजे आपणे जोईए किसानोना दीकरा पोताना बाप दादानो वारसो भणी गणी अने छोड़ी देता होय छे अने अभ्यास करी अने आगळ वधता होय छे। त्यारे आ परिवारनी हूँ बात करूँ तो एमना भगुभाना बे दीकराओ ए आजे खरेखर अभ्यासमां आगळ वध्या, साथे खेतीनो वारसो पण टकावी राखेल छे। तो ए परिवारने आपणे आजे मळशुं। भगुभा, आपનું આશાપુરા ન્યૂઝમાં સ્વાગત છે। બાપુ, કેટલા વર્ષથી આપણે ખેતીમાં જમ્પ લાવ્યું અને આગળ વધ્યા છો, અને ગૌરવની વાત કહેવાય કે બે દીકરા આજે એક MBBSનો અભ્યાસ અને બીજો આપણા દીકરા BSC એગ્રીકલ્ચરનો અભ્યાસ કરી અને ખેતીને દીપાવી રહ્યા છે, આપની સાથે ખેતીમાં તેઓ પણ આગળ વધી રહ્યા છે, ત્યારે બાપુ આજે કેવી લાગણી અનુભવશો? હું બહુ જ ખૂબ સારી લાગણી અનુભવું છું કે મારો મોટો બાબો MBBSનું ભણી અને એણે પણ આ ખેતી ક્ષેત્રમાં જંપ લાવ્યું છે, અને નાનો બાબો દિગ્વિજય એ પણ BSC એગ્રીકલ્ચર કરી અને જે અમે ખેતી કરતા હતા એમાં વિશેષ વધારો કરી અને મારી સાથે ખેતીમાં અત્યારે જંપ લાવ્યું છે। બાપુ, આપણી આ ખેતી કેટલા એકરમાં છે અને મુખ્ય ક્યાં ક્યાં આંબાની સાથે પાકો થાય છે, ઓર્ગેનિક ખેતીમાં આગળ કેવી રીતે વધે? આજે આપણે જોઈએ છીએ કે ખેતીની અંદર યુરિયા ખાતરનો ને વપરાશ થતો હોય છે, ત્યારે આ આપણી જે સજીવ ખેતી આજે પણ જોઈ છીએ ટકી રહી છે, તો બાપુ શું કહેશો? એટલે આ દેશી ગાયોનું, એટલે મેં 20-25 બધી ગાયો છે, એ ગૌમૂત્ર 10,000 લીટરની ગૌમૂત્રની ટાંકી બનાવી છે, અને ટોટલ આંબાને તો જેમ અમે વાવ્યા છે ત્યારથી કોઈ દિવસ DAP કે યુરિયા એવું કોઈ ખોરાક એને ચખાડ્યું જ નથી ઝેરી। દેશી ગાયોનું ખાતર છે, બકરાનું ખાતર છે, એટલે એવા અનેક અલગ અલગ પ્રકારના બધી દેશી ખાતરનું વપરાશ કર્યું છે। કારણ કે આગળ જતાં આ જ સમય આવશે કે જે દેશી તમે ગાય આધારિત જો ખેતી કરશો તો ખેતી તમારી ટકી રહેશે। બાપુ, હું વાત કરું આપણે આ જે કોલ્ડ સ્ટોરેજ છે, એ કોલ્ડ સ્ટોરેજનો શું ફાયદો થતો હોય છે આંબાને? જે આપણે જોઈ છીએ હમણાં જે આપણે આંબાનો જે આમાં આપણે જોઈએ છીએ સંગ્રહ કરવામાં આવે છે કોલ્ડ સ્ટોરેજમાં, તો એ વિશે જણાવશો? એટલે કોલ્ડ સ્ટોર અને બીજું પ્રિકુલિંગ, પ્રિકુલિંગ એટલે જે આંબાની ગરમી હોય એ તાત્કાલિક 5 કલાકની અંદર 10 ટેમ્પરેચરમાં કેરીને પહોંચાડી દે, પછી એમાં ટકાઉ શક્તિ વધી જાય, અને કદાચ એક્સપોર્ટ કરવી હોય અને રિફર કન્ટેનર તમને દુબઈ કે ગમે ત્યાં ઓમાન ત્યાં મોકલવાનું હોય અને દરિયાઈમાં ક્યારેક તોફાન ઉપડે તો 8 દિવસની બદલી 15 દિવસ નીકળી જાય, તો એ જે કેરી આપણે પ્રિકુલિંગ કર્યા પછી ખરાબ થાય નહીં। બાપુ, હું બીજી વાત કરું કે આપણે આ આપણે જે ફાર્મ છે આપણો એમાં કેટલા આંબાના ઝાડ છે, અને હાલમાં આપણે જોઈએ છીએ આંબાની આ બાજુમાં વિસ્તારમાં ખેતી સાથે બીજી 20-22 પ્રકારની ખેતી કરવામાં આવે છે, જે પાકો છે એ વિશે જણાવશો?
એટલે અમે તો પહેલાં ખાસ કરીને કેળા, પપૈયા એવું અને આંબા, કેસર કેરી કરતા. પણ હવે આ છોકરાઓ જે ભણીને મારો બાબો આવ્યો છે એ બે વર્ષથી જે અલગ અલગ સમજી લો તરબૂચ છે, સાકરટેટી છે, એ પ્રકાર અલગ અલગ બધા પાકો ઘણાય આજની ટેકનોલોજીથી, વૈજ્ઞાનિક પદ્ધતિથી એ અલગ અલગ બધા પ્રકારના ફ્રૂટો કરે છે. અને આમ તો અમારો એરિયા આખો જેને કહેવાય ફ્રૂટનો હબ છે. અહીંયા અલગ અલગ પ્રકારની સાકરટેટી થાય છે, અલગ અલગ પ્રકારના તરબૂચ થાય છે, કેસર કેરી, કેળા, પપૈયા, ખારેક, દાડમ, અલગ અલગ અન્ય પ્રકારના ઘણા ફ્રૂટો થાય છે. અને આ પછી આવા જે ભણીને આવ્યા એટલે આ ખેતીમાં બધી બધાને બેનિફિટને સુધારો મળ્યો. જે અમે ખોટા ખર્ચા કરતા હતા એમાં અમને અટકાવી અને પોતાના ભણતરથી એમાં જેને કહેવાય ને કે એક અમે જે કરતા હતા એ થોડીક ચાલુ જેને કહેવાય ઓલી ખેતી જેને જૂની પદ્ધતિ હતી, પણ આમાં જે સુધારો થયો એટલે એ અમને બહુ સપોર્ટ મળ્યો, ફાયદો થયો. અને કોલ્ડ સ્ટોરેજ જે છે એ તમને અમે એ બતાવશું. અને તમે જોઈ રહ્યા છો આંબાને જે અહીંયા જે આપણે છે તે સંગ્રહ કરવાની જે પ્રક્રિયા છે એ ચાલુ છે. અને દેશ વિદેશમાં અહીંયાના જે આંબા છે એક્સપોર્ટ થાય છે, તો એના માટેની તમે તૈયારી જોઈ રહ્યા છો. તમે ખરેખર કેસર કેરી કેવી હોવી જોઈએ એક તમને આ બતાવીશું કે ખરેખર આજે આપણે જોઈએ છીએ આ બજારની અંદર આમાં ઘણી બધી ભેળસેળો પણ થતી હોય છે અને જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. ત્યારે અહીંની કેસર કેરીની હું વાત કરું તો જોઈ શકો છો એકદમ સજીવ ખેતી દ્વારા કેસર કેરીનો પાક અહીંયા કરવામાં આવે છે. અને આ વિશેષતા છે આ મહુ વિસ્તારની. તો કેમેરામેનને કહીશ કે કોલ્ડ સ્ટોરેજ તરફ આપણે જઈ રહ્યા છીએ. અત્યારે આપને કોલ્ડ સ્ટોરેજ બતાવશું. અહીંયા કોલ્ડ સ્ટોરેજમાં છે તે આંબાનો સંગ્રહ થાય છે અને આંબા બગડતા નથી, એકદમ સારા ગુણવત્તાવાળા રહે છે અને એ છે તે પછી દેશ વિદેશમાં એક્સપોર્ટ થાય છે. તો બાપુને હું કહીશ કે બાપુ આપણે કોલ્ડ સ્ટોરેજ તરફ જઈએ. આ જોઈ રહ્યા છો તમે કોલ્ડ સ્ટોરેજ. આવો બાપુ, આવો અંદરા લેવો. આ કોલ્ડ સ્ટોરેજ છે મિત્રો, કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ થાય છે. હવે આપણે મળશું જે આપણે ભગુભા છે એમના દીકરા આપણી સાથે છે, એમની સાથે આપણે મુલાકાત કરશું. એમનું નામ છે દિગ્વિજયસિંહ, બીએસસી એગ્રીકલ્ચર બરોડા પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી અને આગળ વધ્યા છે. તેઓ ખાસ જે આપણી બાપદાદાની જે વડવાઓની જે ખેતી છે એ ખરેખર ખેતીની જે પરંપરા છે એને ટકાવી રાખી છે. બાપુ આપને અભિનંદન અમારા આશાપુરા ન્યૂઝ પરિવાર તરફથી. ખરેખર ગૌરવની લાગણી થાય કે બીએસસી એગ્રીકલ્ચરમાં અભ્યાસ કરી અને આજે જે જોતા હોઈએ કે યુવાનો નોકરીમાં દેશ વિદેશમાં દોટ મૂકતા હોય, પણ આપે ખરેખર મહુ ગામમાં આપણા જે વડવાઓની જે ખેતીની જે આપણે કહીએ વારસો ટકાવી રાખ્યો છે, તો શું કહેશો? જી, સૌ પ્રથમ તો હું આશાપુરા ન્યૂઝનો આભાર માનું છું. અને હું ખુદ બીએસસી એગ્રીકલ્ચર ગ્રેજ્યુએશન કર્યું છે અને પછી એના પછી મારું જ્યારે ગ્રેજ્યુએશન પત્યું અને પછી હું આપણે કેરીની સિઝન હતી, કેરીની સિઝન પતાયા અને એ બાદ મેં કોલ્ડ સ્ટોરેજની તો આપણું 2006 જ હતું અને એના પછી મેં ફ્રૂટ ટ્રેડિંગનું ચાલુ કર્યું. એનામાં કેળાનું છે કે પપૈયાનું છે એ બધું આપણા ખુદના બી કેળા હોય છે, 10-1 હજાર મૂળ આપણે પોતાના કેળા હોય છે અને આજુબાજુના ફાર્મરના પણ હું ખરીદી લઉં છું અને પછી કચ્છમાં પણ સપ્લાય કરું છું પકાવીને આ કોલ્ડ સ્ટોરેજમાં જ. અને એ પ્રથમ કે વધારે માલ હોય છે તો પછી કાચો માલ હું રાજસ્થાન છે કે પંજાબ છે કે જામનગર છે કે એ બધી સિટીમાં પણ હું સપ્લાય કરતો રહું છું. બાપુ, પહેલાંની ખેતીમાં અને અત્યારે તમે ખેતી કરી રહ્યા છો તે એમાં શું તફાવત લાગે છે? અને ખાસ આપણા જે યુવા મિત્રો છે એમને શું સંદેશો આપશો? આજે જો ખેડૂતનો દીકરો જો ખેતી નહીં કરે તો આપણો જે વારસો છે એ ટકશે નહીં, તો એ માટે તમે આપણા યુવા મિત્રોને ખેડૂતોને શું સંદેશો આપશો? સૌ પ્રથમ મને જ્યારે હું 10મા ધોરણમાં હતો ત્યારે જ મને બીએસસી એગ્રીકલ્ચરનો મતલબ પહેલાંથી શોખ હતો કે બીએસસી એગ્રીકલ્ચર મારે કરવું છે. તો મેં 11મા અને 12મા મેં સાયન્સ લીધું અને પછી મેં પાવલ યુનિવર્સિટીમાંથી બીએસસી એગ્રીકલ્ચર કર્યું અને એ પતાવ્યા બાદ પછી મને ખેતીનો શોખ હતો. તો હવે આજકાલમાં જે ખેતી થાય છે ને, પહેલાં જે ખેતી થતી હતી
અને સારી થતી હતી, ખરાબ નથી થતી. પણ એ ટાઈમે કોઈ પ્લાનિંગ નથી, જે પ્રી પ્લાનિંગ કહેવાય કે ભાઈ આપણે ઓફ સિઝનમાં કાંઈ બી વસ્તુ કરી, કે મસ્કમેલન છે કે વોટરમેલન છે, ઓફ સિઝનમાં કરી તો આપણે ભાવ સારા મળે, એવી કોઈ પ્લાનિંગ નથી. જોડે માર્કેટિંગ પણ આપણા હાથમાં હોવું જોઈએ, એ જરૂરી છે. અને હવે કાંઈ બી કરવું છે કે મારે અત્યારે મસ્કમેલન 9મા મહિનામાં કરવું છે, સોંપવાનું છે, તો અત્યારથી હું એની પ્લાનિંગ ચાલુ કરી નાખીશ. તો એ પ્લાનિંગમાં મારે શું મલ્ચિંગ કરવાનું છે, કે ગ્રો કવર કરવાનું છે, કે સીડ લેવાનું છે, એ બધું અત્યારથી જ પ્રી પ્લાનિંગ કરીને રાખીશ. અને પહેલાંની જે ખેતી થતી હતી ને અત્યારની ખેતી થાય છે એનામાં બહુ ફરક છે. પહેલાં હવે કોઈ બી પાકમાં છે ને બેનિફિટ મળે જ છે, અને એ પણ પ્રી પ્લાનિંગ હોવું જોઈએ. હા, દેશ વિદેશમાં જાય છે. અને બાપુ, હું ખાસ વાત કરું કે કોઈ BSC નો એગ્રીકલ્ચરનો અભ્યાસ કર્યા પછી કોઈ નોકરીની પણ ઓફર આવી હશે, એ મોટી ઓફરો ઠુકરાવીને ખેતી કરવી એક મોટી વાત છે. અને આમાંથી પણ મનુષ્ય ધારે તો આગળ વધી શકે છે. તો શું કહે છે? એટલે નોકરી માટે અમને કોલેજમાંથી પણ પ્લેસમેન્ટ માટે અમને કહેતા હોય છે, અને અમને ત્યાં કોલેજમાં પણ સારી સારી કંપનીઓ અમને ઓફર દેવા આવતી હોય છે. પણ મારે પહેલાંથી જ તે પપ્પાને એક તો સપોર્ટ દેવો હતો અને રિટાયરમેન્ટ દેવું હતું, ને મને પહેલાંથી પણ બહુ શોખ હતો ખેતીમાં. એટલે પછી હું ધીરે ધીરે મેં પછી આ ટ્રેડિંગની લાઈન ચાલુ કરી નાખી, ફ્રૂટ ટ્રેડિંગની. અને પછી થોડુંક બધું સિઝનલ ફ્રૂટ કરતો આવ્યો, પછી પ્લસમાં વેજીટેબલ કરતો આવ્યો, મરચાં છે કે રીંગણા છે કે ટમેટા છે, એ પણ ઓફ સિઝનમાં કરતો હોય, ટ્રાય કરતો હોય. અને હજી સુધી ફર્સ્ટ યર મને એકવાર મતલબ થોડુંક આમ નબળું કીધું, બાકી અત્યારથી એના પછી 2 વર્ષ પછી મને સારું એવું બેનિફિટ ખેતીમાં મળે છે, કે વોટરમેલન કે મસ્કમેલન કે વેજીટેબલ છે, કોઈ બી ખેતી છે એનામ સફળતા મળે જ છે. બાપુ, હું અંતિમ દોર તરફ આપણે જઈ રહ્યા છીએ, યુવાઓને શું સંદેશો આપશો? અને જો આપણે ધારીએ કોઈ પણ જે કાર્ય હોય એમાં સફળતા ચોક્કસ મળે છે, ઘણા ખેડૂતોના દીકરા હોય છે જે એવું અનુભવે છે કે આપણે ખરેખર હવે ખેતીમાં કાંઈ રહ્યું નથી, અને બીજો કાંઈ આપણે ભણતરમાં આગળ વધી અને બીજો કાંઈ વ્યવસાય કે નોકરી કરવી જોઈએ, ત્યારે એવા મિત્રોને શું સંદેશો આપશો? હવેનો શું છે સમય? ખેતી તરફ આગળ વધવું જોઈએ કે શું લાગે છે? એટલે આપણે કચ્છમાં તોય પણ બધા નાનાથી નાનો ખેડૂત પણ 2-3 એકર કે 5 એકરની ખેતી હોય જ છે, તો 5 એકરની ખેતીમાં પણ એનું સારું એવું એ કરી જ શકે છે. નોકરી કરતાં બી સારું એવું બેનિફિટ અને ખેતીમાં કરી શકે છે. પણ ખેતીમાં એક પહેલાં ઇન્વેસ્ટમેન્ટ પણ જોઈએ જ છે, એવું નથી કે કાંઈ ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી. એટલે એ કરો તો તમને સારી એવી સફળતા કોઈ બી મળે જ છે. અને બધા કરતા હોય છે કે ભાઈ છઠ્ઠા મહિને બધા કેળા વાવે તો કેળા વાવે, એવું નહીં, થોડુંક પ્લાનિંગ વાઇઝ કરવું પડશે કે ભાઈ 7મો મહિનો છે કે 8મો મહિનો છે, એવી રીતના અપડાઉન બધા ફાર્મિંગ અલગ અલગ ટાઈમે કરશે તો બધાને સારી માર્કેટ મળશે અને સારું એવું બેનિફિટ મળશે. તો તેથી બધા ખેતીમાં ધ્યાન પણ દઈ શકશે અને ખેતી કરાય. તમે દર્શક મિત્રો જોઈ રહ્યા છો, એક આંબાનું મોટી મઉ ગામ હબ ગણાય છે, અને અહીંની કેસર કેરી દેશ વિદેશમાં જ્યારે જતી હોય ત્યારે કચ્છનું પણ ગૌરવ વધતું હોય છે. ત્યારે એવો એક આપણી સાથે પરિવાર છે કે જેમણે ખરેખર જે ખેતીની જે પરંપરા છે વર્ષોથી ટકાવી રાખી છે, એ ભગુભા અને એમના દીકરા આપણે જોઈએ છીએ કે આજે એગ્રીકલ્ચરમાં અભ્યાસમાં આગળ વધીને પણ આજે પોતાનો જે વ્યવસાય છે ખેતીનો એ ટકાવી રાખ્યો છે. તો આવી રીતે દરેક ખેડૂતનો દીકરો જો આવી ભાવના એનામાં હશે તો એ ખરેખર ખેતીનો વ્યવસાય પણ ટકશે, અને આપણો ખેતી પ્રધાન દેશ, આપણે જય જવાન જય કિસાન જય વિજ્ઞાનનો જે નારો લગાવીએ છીએ એ નારો પણ એક ખરેખર હું કહું છું કે મજબૂત બનશે. તો આશાપુરા ન્યૂઝના અમે મિત્રો કેમેરામેન સાથે હું પરેશ જોશી, મા આશાપુરા ન્યૂઝ, મા ન્યૂઝ, મોટી મઉ, માંડવી, કચ્છ.